ત્યાર પછી સીપુ નદીની વાત કરીએ તો એ સીપુ સીપુ નદી પર સીપુ ડેમ આવેલો છે જે બનાસકાંઠા જિલ્લામાં છે ત્યાર પછી મેશ્વર નદીની વાત કરીએ તો મહેશો નદી પર મેસો ડેમ આવેલો છે જે સાબરકાંઠા જિલ્લામાં છે ત્યાર પછી પનામની વાત કરીએ પનામ નદીની તો પનામ નદી ઉપર પનામ ડેમ આવેલો છે જે પંચમહાલ જિલ્લામાં આવેલો છે ત્યાર પછી કરજણ નદીની વાત કરીએ તો કરજણ નદી પર કરજણ ડેમ આવેલો છે જે ભરૂચ જિલ્લામાં છે ત્યાર પછી સાબરમતી નદીની વાત કરીએ તો સાબર નદી ઉપર ધરોઈ ડેમ આવેલો છે જે મહેસાણા જિલ્લામાં છે ત્યાર પછી બનાસ નદીની વાત કરીએ તો બનાસ નદી પર દાંતીવાડા ડેમ આવેલો છે જે બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે ત્યાર પછી શેત્રુંજી નદીની વાત કરીએ તો શેત્રુંજી નદી પર ખોડિયાર ડેમ આવેલો છે જે ભાવનગર જિલ્લામાં છે ત્યાર પછી નર્મદા નદીની વાત કરીએ તો નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમ આવેલો છે જે નર્મદા જિલ્લામાં છે સરસ્વતી નદી નદીની વાત કરીએ તો સરસ્વતી હાથમતી સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે ત્યાર પછી દમણ ગંગા નદીની વાત કરીએ તો દમણ ગંગા ઉપર દમણ ગંગા ડેમ આવેલો છે જે વલસાડ જિલ્લામાં આવેલું છે ત્યાર પછી મહી નદીની વાત કરીએ તો મહી નદી પર વણા ડેમ આવેલો છે જે ખેડા જિલ્લામાં છે અને બીજું એક મહી નદી પર બીજો એક ડેમ આવેલો જે કડાણા ડેમ છે જે પંચમહાલ જિલ્લામાં આવેલો છે ત્યાર પછી સુખી નદીની વાત કરીએ તો સુખી નદી ઉપર સુખી ડેમ છે જે વડોદરા જિલ્લામાં છે ત્યાર પછી વાત્રક નદીની વાત કરીએ તો વાત્રક નદી ઉપર વાત્રક ડેમ આવેલો છે જે સાબરકાંઠા જિલ્લામાં છે ત્યાર પછી મચ્છુ નદીની વાત કરીએ તો મચ્છુ નદી પર મચ્છુ ડેમ આવેલો છે જે રાજકોટ જિલ્લામાં આવેલું છે પછી દેવ નદીની વાત કરીએ તો દેવ નદી ઉપર દેવ ડેમ આવેલો છે જે પંચમહાલ જિલ્લામાં છે ત્યાર પછી ઊંડ નદીની વાત કરીએ તો ઊંડ નદી પર ઊંડ ડેમ આવેલો છે જે જામનગર જિલ્લામાં છે અને ત્યાર પછી ગુહાઇ નદીની વાત કરીએ તો ગુવાઈ નદી ઉપર ગુહાઈ ડેમ આવેલો છે જે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે મિત્રો આ વીડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને જો આ વિડિયો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો અને જો આ વિડિયો ના ગમ્યો હોય તો ડિસલાઇકનું બટન પણ છે તો એ ડિસલાઇકનું બટન પણ જરૂરથી પ્રેસ કરજો તો તમારો જે પણ ઓપિનિયન હોય એ ઓપિનિયન જરૂરથી આપજો મિત્રો જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો અહીં એક કરંટ અફેરનું સિમ્બોલ આવશે એના પર ક્લિક કરજો જેથી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકશો જેથી આવનારા તમામે તમામ વિડીયોની અપડેટ જાણકારી તમને મળતી રહે અને ગુજરાતમાં સૌપ્રથમનો પ્રથમનો વિડીયો જોવો હોય તો અહીં ક્લિક કરજો અને ગુજરાતમાં સૌથી મોટુંનો વિડીયો જોવો હોય તો અહીં ક્લિક કરજો થેન્ક યુ